પ્રશ્ન નંબર 25, આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો જણાવો. ચાલો, આયનીય સંયોજનનો પહેલો ગુણધર્મ ભૌતિક સ્વભાવ. ધન આયન અને ઋણ આયન જે છે એની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે, અને ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ઘન હોય છે, ઘન સ્વરૂપમાં હોય છે અને થોડાક સખત હોય છે. બીજું, આ સંયોજનો એટલે કે આયનીય સંયોજનો બરડ હોય છે. બરડ એટલે કે તેને જો વધારે પડતું દબાણ આપવામાં આવે છે તો તૂટીને તેના ટુકડા થઈ જતા હોય છે. બીજો સામાન્ય ગુણધર્મ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ગલનબિંદુ વિશે જાણો છો, જે તાપમાને પ્રવાહી પીગળે એને ગલનબિંદુ કહેવાય, અને ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય તેને ઉત્કલન બિંદુ કહેવાય. ચલો જોઈએ, આયનીય સંયોજનમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધુ મજબૂત હોય છે. હવે વધુ આંતરઆણ્વીય આકર્ષણ બળ મજબૂત હોય છે, તેને તોડવું હોય તો આપણે ઊર્જા પણ વધુ આપવી પડે, એટલે આપણે તાપમાન વધુ આપવું પડે. તમે તાપમાન જેટલું વધુ આપશો એમ આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા આવશે. જેમ કે સોડિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 1074 કેલ્વિન, ઉત્કલન બિંદુ 1686 કેલ્વિન. લિથિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 887 કેલ્વિન, ઉત્કલન બિંદુ 1600 કેલ્વિન. કેલ્શિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 1045 કેલ્વિન, ઉત્કલન બિંદુ 1900 કેલ્વિન. કેલ્શિયમ ઓક્સાઇડનું ગલનબિંદુ 2850 કેલ્વિન, ઉત્કલન બિંદુ 3120 કેલ્વિન. મેગ્નેશિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 918 કેલ્વિન, ઉત્કલન બિંદુ 1685 કેલ્વિન. ત્રીજો ગુણધર્મ દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે ઓગળવું. તો આયનીય સંયોજનો એટલે કે વિદ્યુત સંયોજક સંયોજનો છે, પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે પાણીમાં ઓગળી શકે છે. પરંતુ પેટ્રોલ, કેરોસીન આ બધા કાર્બનિક દ્રવ્ય કહેવાય, કાર્બનિક દ્રાવકો કહેવાય, એની અંદર અદ્રાવ્ય છે એટલે એની અંદર ઓગળી શકતા નથી. ચોથો ગુણધર્મ આવે છે વિદ્યુતનું વહન. ધ્યાન આવે તો આયનીય સંયોજનોના દ્રાવણમાં વિદ્યુતનું વહન કોને કારણે થાય છે? તો કે દ્રાવણની અંદર રહેલા મુક્ત વીજભારિત કણ. મુક્ત વીજભારિત કણ એટલે મુક્ત થયેલા ધન આયન અને ઋણ આયનને કારણે વિદ્યુતનું વહન થાય છે. એટલે કે આયનીય સંયોજનની અંદર જે દ્રાવણ બનાવેલું હોય એના ધન આયન ને ઋણ આયન, તો એમાં વિદ્યુતનું વહન થાય. તો આ દ્રાવણની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે આયનો વિરુદ્ધ વિદ્યુત તરફ ગતિ કરે, એટલે કે ધન આયન બેટરીના ઋણ ધ્રુવ તરફ ગતિ કરે અને ઋણ આયન બેટરીના ધન ધ્રુવ તરફ ગતિ કરે. એટલે આયનીય સંયોજનનું જે જલીય દ્રાવણ છે વિદ્યુતનું સુવાહક છે, એટલે તે વિદ્યુતનું વહન કરે છે. આગળ, પણ જો આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય તો આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. કેમ? તો કે ઘન અવસ્થાની અંદર આ ધન આયન અને ઋણ આયન મજબૂત આંતરઆણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય, અને મજબૂત આકર્ષણ બળ હોય એટલે આજે સ્થાનાંતર થવું, એટલે કે ધન આયનનું ઋણ ધ્રુવ તરફ જવું ને ઋણ આયનનું ધન ધ્રુવ તરફ જવું, એ અશક્ય છે. આયનીય સંયોજનો જ્યારે પીગલિત અવસ્થામાં એટલે એને ગરમ કરીને જ્યારે એને પીગાળ દેવામાં આવે તો તે વિદ્યુત વહન કરે છે. કેમ? તો કે પીગલિત અવસ્થામાં આવી જાય એટલે આયનીય સંયોજનોની ઉષ્માને કારણે ધન આયન અને ઋણ આયન છૂટા પડી જાય, અને ધન આયન ને ઋણ આયન સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળને કારણે છૂટા પડીને બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. તો આમ દ્રાવણને આયનીય સંયોજનને પીગલિત અવસ્થામાં લાવવામાં આવે તો તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે તેઓ વિદ્યુતના સુવાહક બને છે. પ્રશ્ન 26, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. એટલે કે બે વ્યાખ્યા સમજાવવાની છે, ખનિજની વ્યાખ્યા, સોરી ત્રણ વ્યાખ્યા છે, ખનિજની વ્યાખ્યા, કાચી ધાતુની વ્યાખ્યા અને ગેંગની વ્યાખ્યા. ચલો ખનિજની વ્યાખ્યા, જે તત્વ કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે એને ખનિજ કહેવાય. શું? જે તત્વ કે સંયોજન પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે એને શું કહેવાય? ખનિજ કહેવાય. બીજું, કાચી ધાતુ, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય તે ધાતુનું સરળતાથી જમીનમાંથી નિષ્કર્ષણ એટલે જમીનમાંથી કાઢી શકાતી હોય તો એ ખનિજને કાચી ધાતુ એટલે કે અયસ્ક કહેવાય છે. અને ત્રીજી વ્યાખ્યા આવે છે ગેંગ, પૃથ્વીના પોપડામાંથી જે આપણે કાચી ધાતુ મળે છે, કાચી ધાતુની અંદર તત્વ એકલું હોતું નથી, એની અંદર માટી હોય છે, રેતી હોય છે, અનિશ્ચિત પદાર્થો, કાંકરા હોય છે, આવી બધી કચરો અશુદ્ધિ હોય છે, અને આ અશુદ્ધિને શું કહેવામાં આવે છે? ગેંગ કહેવામાં આવે છે.